નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન. આજનો વિષય છે સૌથી મોટું પરાક્રમ આદતોમાં સુધારો. વિચાર દિશા આપે છે પરંતુ સામર્થ્ય આદતોથી બને છે. આદર્શો મનુષ્યને કોઈ નિર્ધારિત દિશામાં ચાલવાની ફક્ત પ્રેરણા જ નથી આપતી, પરંતુ ઘણીવાર તો તેને પોતાને અનુરૂપ બનાવી લેવા માટે વિવશ પણ કરી દે છે. જેમ કે નશાબાજી જેવી આદતો પરિસ્થિતિ અનુકૂળ ન હોવા છતાંય વ્યક્તિને તેમ કરવા માટે મજબૂર કરે છે. આદતો કાંઈ આકાશમાંથી ટપકતી નથી. વિચારોને અમલમાં મૂકતા રહેવાનો લાંબા ક્રમ ચાલતો રહેવાથી તે અભ્યાસ આદત બની જાય છે અને તેને અપનાવી રાખવામાં જેટલો સમય પસાર થાય છે એટલી જ તે મજબૂત થતી જાય છે અને એ જ પાટા પર ગાડી ચાલતી રહે છે. આદતો બનાવવામાં આવે છે ભલે તેનો અભ્યાસ યોજના બનાવીને કરવામાં આવ્યો હોય અથવા અવલોકન, સંપર્ક, વાતાવરણ, પરિસ્થિતિ વગેરે કારણોથી અનાયાસ જ બનતી ગઈ હોય. તે આદતો જ મનુષ્યનું વાસ્તવિક વ્યક્તિત્વ કે ચરિત્ર હોય છે. મનુષ્ય શું વિચારે છે, શું ઈચ્છે છે તેનું મહત્વ નથી. પરિણામ તો પેલી ગતિવિધિઓમાંથી જ નીકળે છે જે આદતોને અનુપ્રસક્રિય થતી રહે છે. પ્રતિફળ તો ક્રમ જ ઉત્પન્ન કરે છે અને કર્મ અન્ય કારણો ઉપરાંત મુખ્યત્વે આદતોથી પ્રેરિત હોય છે. જે ક્રમમાં આદતો અપનાવવામાં આવે છે તે જ રસ્તે તેને છોડી કે બદલી શકાય છે. અવલોકન, સંપર્ક, વાતાવરણ, અભ્યાસ વગેરે બદલી શકાય તો થોડા દિવસની પરેશાની પછી આદતો બદલાઈ પણ જાય છે. કેટલીકવાર પ્રબળ મનોબળના આધારે તેમને સંકલ્પપૂર્વક અથવા એક ઝાટકે ઉખાડી પણ શકાય છે, પરંતુ આમ ખૂબ ઓછું થતું હોય છે. બહારની અનિચ્છનીયતાઓ સામે ઝંઝમવાના તો અનેક ઉપાય છે, પરંતુ આંતરિક દુર્બળતાઓથી એકવારમાં જ લપેટાવું અને તેને પછાડીને પાછા હટવું કોઈ મનસ્વી લોકો જ માટે સંભવ બને છે. દુર્બળ મનવાળા તો છોડવા, પકડવા, આગળ જવા, પાછા હટવાનો કુચક્રમાં ફસાયેલા રહે છે. ઈચ્છિત પરિવર્તન ન થતાં તેનો દોષ તેના માથે દોડતા રહે છે, પરંતુ વાસ્તવિકતા એટલી જ છે કે આત્મપરિષ્કાર માટે, સત્પ્રવૃત્તિઓના અભ્યાસ બનવા માટે સુદૃઢ નિશ્ચય સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. તેની પછાતપણામાંથી ઉગરવાની અને પ્રગતિશીલ જીવન અપનાવવાની વાસ્તવિક ઈચ્છા હોય, જેમણે પોતાની આદતોનું નિરીક્ષણ કરવું જોઈએ અને તેનાથી જે અયોગ્ય હોય તેને છોડવાનું, બદલવાનું સુનિશ્ચિત નિર્ધારણ કરવું જોઈએ. સૌભાગ્ય નિર્માતા, પ્રગતિશીલ અને મહામાનવોમાંથી પ્રત્યેકે આ જ ઉપાય અપનાવવો પડે છે. પરાક્રમમાં સૌથી વધારે મહત્વનું એ છે કે જેમાં પોતાના અણઘડ આદતને સુધારવાનું શ્રેય મેળવી શકાય. બહારના સંઘર્ષ સામે ઝંઝવવામાં અને મુશ્કેલીઓને દૂર કરવામાં બીજા કોઈ પણ મદદ કરી શકે છે અને પરિસ્થિતિ વશ શ્રેય પણ મળી શકે છે, પરંતુ પોતાના અયોગ્ય આદતોને બદલવાનું કામ માત્ર અંગત પુરુષાર્થ પર જ આધારિત છે. એટલા માટે તેને પ્રબળ પુરુષાર્થનું નામ આપવામાં આવ્યું છે અને એવા લોકોને સાચા અર્થમાં સૌવીર કહેવામાં આવ્યા છે.